हाल मांगरोळमां शहेरना कचराना निकाल माटे कोई नक्कर पगला भरवामां आवता नथी। हालमां छेल्ला 10-15 दिवसथी मांगरोळनी सफाई कामगीरी बंद होय अने कचराना ढगला थई रह्या होय। हाल तो मांगरोळ शहेर घन कचराथी खदबदी रह्यो छे, त्यारे झडपथी आ कचराणो निकाल करवामां आवे तेवी लोक मांग उठी छे। कचराना निकाल माटे घणा लांबा समयथी जिल्ला द्वारा अलग अलग जग्याओ फाळवामां आवे छे, जेने मांगरोळ विस्तारमां सरकारवाळी तेमज खराबावाळी जग्या आवेल होवा छतां घन कचरा माटे कोई तटस्थ निर्णय लेवामां आवतो नथी। बीजी तरफ जिल्ला लेवलेथी कागळोनी कार्यवाही पूर्ण करी कलेक्टर द्वारा हुकमो करवामां आवे छे, छतां कलेक्टरना हुकमनो पण अनादर थई रह्यो छे। साथ ही राजकीय माणसो घन कचराने नामे तेमज मतोना राजकारण माटे आवा हुकमो पर रोक लगावामां आवे छे तो आनो जवाबदार कोण? જ્યારે આવા જાહેરનામાનો ભંગ અને સરકાર તેમજ અધિકારોના હુકમના ભંગ બદલ કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી, ત્યારે બીજી તરફ મુખ્ય મુદ્દો સરકારની ખાલી પડેલ હજારો એકર જમીન ઉપર થયેલ પેશકદમી કરી રહેલા માણસો યેનકેન પ્રકારે અધિકારોને દબાણમાં રાખી રાજકીય સથવારે કાયદાના તેમજ સરકારી હુકમોનો ભંગ કરવામાં આવે છે। જ્યારે આમ પ્રજા કે કોઈ રાજકીય પક્ષ દબાણ કરેલી તેમજ પેશકદમી કરેલી જગ્યા ખુલ્લી કરાવવામાં કોઈ ધ્યાન આપતો નથી। અંતે વિવાદમાં વધારો કરી જાહેરનામાનો ભંગ કર્યા ચોમાસાની સિઝન તેમજ મહામારી રોગો વચ્ચે ઘન કચરાનો નિકાલ ન થતા આ કચરો અનેક મહામારી જેવા રોગોને આમંત્રિત કરે છે, ત્યારે ઘન કચરાનો નિકાલ માટે તેમજ સરકારવાળી જગ્યા પર થયેલી પેશકદમી હટાવવા નક્કર પગલાં ભરવા તેમજ આવી પેશકદમી ઉપરથી લાખો કરોડો કમાનારા ઉપર લાલ આંક કરી પેશકદમીઓ દૂર કરાવવા સહિત કાયદાની અમલવારી કરી માંગરોળની તેમજ તાલુકાની જગ્યાઓ ખુલ્લી કરાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। સાથે જ આ ઘન કચરાનો નિકાલ ઝડપી થાય અને હાલ ચાલી રહેલી મહામારીના રોગો વચ્ચે સફાઈ કામગીરી થાય તો આમ પ્રજા આવી મહામારીના રોગો વચ્ચે મુક્ત બને તેવી અપીલ પણ કરવામાં આવેલ છે। દિનેશ ગામબા સાથે નરેશ ગોસ્વામી, લાઈવ ગુજરાત ન્યૂઝ, માંગરોળ।